નમસ્કાર દર્શક મિત્રો ભણતરના ક્ષેત્રની વાત આવે ત્યારે આપણે જોઈએ છીએ કે હાલમાં છાપાઓમાં અને પેમ્પલેટોની અંદર વિદ્યાર્થીઓના ફોટા સાથે એના મેળવેલા ગુણાંક સાથેના હાલમાં તસવીરો પ્રસિદ્ધ થઈ રહી છે ત્યારે આજે અમે આપને લઈને આવ્યા છીએ છેલ્લા આઠ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે જેણે જળહળતા પરિણામો પ્રાપ્ત કર્યા છે એ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાલય તરઘરામાં ત્યારે વર્ષ બે હજાર ઓગણીસનું એક નોંધપાત્ર પગલું જો દક્ષિણામૂર્તિનું ગણવામાં આવે તો કોમર્સ વિભાગમાં વર્ષ બે હજાર ઓગણીસમાં એક દ્રષ્ટાંતરૂપ દાખલો દક્ષિણામૂર્તિ વિદ્યાલય બેસાડ્યો છે જે આપ જોઈ શકો છો અને શા માટે તેને બોટાદ જિલ્લાની કોમર્સની નંબર વન શાળામાં ગણવી એના વિશે આપણે જોઈએ તો ધોરણ બાર કોમર્સમાં એકસો છવ્વીસ વિદ્યાર્થીની એ કુલ ભાગ લેતા હતા એની અંદરથી સડસઠ જેટલા વિદ્યાર્થીઓ તો દસ ધોરણમાં ચડાવ પાસ થઈને આવેલા છતાં બોર્ડના પરિણામ તોતેર પોઈન્ટ સત્યાવીસ ટકા જિલ્લાનું પરિણામ તમે જોઈ શકો છો ચોરાશી પોઈન્ટ તેતાલીસ ટકા અને દક્ષિણામૂર્તિ વિદ્યાલયનું બાર કોમર્સનું વર્ષ બે હજાર ઓગણીસનું પરિણામ છન્નું પોઈન્ટ ત્રણ ટકા આવી છે ત્યારે જ આપણે કબૂલ કરવું પડે કે દક્ષિણામૂર્તિ વિદ્યાલય તરઘરા કોમર્સ ક્ષેત્રે ખરેખર જિલ્લામાં નંબર વન ગણી શકાય ત્યારે આ કોઈ અતિશયોક્તિ નથી આ પરિણામના આંકડા આપ જોઈ શકો છો ત્યારે હવે આપણે મળીશું એવા વિદ્યાર્થી અને એવા વિદ્યાર્થીઓને કે પ્રથમ વિદ્યાર્થી તો આપણે એ જોઈએ કે જે આની અંદર મેં આપને વાત કરી કે ધોરણ દસની અંદર ચડાવ પાસ હોવા છતાં વધારે પ્રયત્નોથી પાસ થઈને આવ્યા છતાં એણે અહીંયા કોમર્સના વિષયમાં વિશ્વાસ મૂકી કોમર્સ વિષય સ્વીકાર્યો અને બાળ ધોડમાં સારું પરિણામ આવ્યો ભાઈ આપનું નામ મારું નામ સંજય ખટાણા છે હું ધોરણ દસમાં છ પ્રયત્ને તેત્રીસ ટકા લાવ્યો હતો અને ધોરણ બારમાં મારું પરિણામ વધ્યું છે તેવીસ તેવીસ ટકા અને ધોરણ બારનું રિઝ પરિણામ ટકા મારા ઓગણસાઠ ટકા હતા

એણે પાસ થઈને દેખાડ્યું છે આપ જોઈ શકો છો કે ધોરણ દસમાં એ વિદ્યાર્થીએ છ ટ્રાય કરેલી છે અને છ ટ્રાય છતાં એણે કોમર્સમાં વિશ્વાસ મૂક્યો ત્યારે આપણને ખ્યાલ આવે કે દક્ષિણામૂર્તિ વિદ્યાલયની કામગીરી ખરેખર કે કઈ હદે શ્રેષ્ઠ હશે અને ક્યારે જિલ્લામાં પ્રથમ વન ગણાતી હશે ત્યારે આપણે જોઈએ શાળાની ટોપર વિદ્યાર્થીની એ જેને મળીને આપણે જાણીએ કે કોમર્સ વિષય તેને શા માટે પસંદ કર્યો અને કોમર્સ તેને શા માટે ગમે છે એને કઈ રીતે એને પરિણામ પ્રાપ્ત કર્યું હા હા તારું નામ

અને સરોનો જ્યારે અમે અભિપ્રાય લીધો ત્યારે સર તરફથી ખૂબ સારું અમને ઇન્ટ્રોડક્શન માહિતી બધી મળી એના માટે મેં કોમર્સ સ્કૂલ આ પસંદ કરી સરસ મારું નામ સુમાણી કૃષ્ણ રાજેશભાઈ છે મારે દસમાના ટકા બોતેર ટકા હતા બારમામાં મારે છ્યાસી પોઈન્ટ છ્યાસી ટકા છે ચૌદ ટકા જેટલો વધારો થયો છે બરાબર

બરાબર તો તે કઈ રીતે તૈયારી કરેલી કારણ કે બોર્ડની બધા કે છે કે બોર્ડ એટલે તો આવું હોય છે છોકરાઓની અંદર 10મું અને 12મું બોર્ડ આવે એટલે એના વાલીઓ છે એના સંબંધીઓ છે એના ભાઈઓ છે બહેનો છે અને શિક્ષકો તરફથી પણ એમ કહેવામાં આવે છે કે જોજો ભાઈ બોર્ડનો વિષય છે બોર્ડ છે એક આવો એક ભય દરેક વિદ્યાર્થીના મગજમાં નાખી દેવામાં આવે છે તો આ ભય વચ્ચે તે કઈ રીતે તૈયારી કરે એટલે કે જે સર તૈયારી કરાવે એ આપણે કરવાની જે સર કે આ પાકો કરવાનું જેવી રીતની તૈયારી કે એવી રીતની કરવાની એટલે કાઈ ભય બોર્ડનો ન રહે બરાબર તમારે

રવિરાત સરને રવિરાજ સરને ઓળખતી હતી એટલે મેં રવિરાજ સર આગળ જ ભણવાનું પસંદ કર્યું મારું નામ કણઝરિયા રિંકલ મનસુખભાઈ છે મારે દસમામાં સિત્તેર ટકા હતા અને બારમામાં ચોર્યાસી પોઈન્ટ ચૌદ ટકા આવ્યા ચૌદ ચૌદ પોઈન્ટ ચૌદ ટકાનો મારે વધારો થયો છે ધોરણ બારના રિઝલ્ટમાં અને મેં આ માટે જ્યારે સરને મળવા આવ્યા અમે અગિયારમાનું રિઝલ્ટ લેવા માટે ત્યારે સર તરફથી અમને વિશ્વાસ બેઠો કોન્ફિડન્સ બેઠો એટલે અમે અહીંયા રિઝલ્ટ લીધું આ જનરલી એવું બનતું હોય છે કે ધોરણ બારમાં તમે કોમર્સ હોય કે સાયન્સ હોય કે કોઈ પણ વિષય પણ શિક્ષકો અને તમારા એ વિભાગના હેડ તરફથી પણ તમને એવો હાવ ઉભો કરવામાં આવતો છે કે ભાઈ બોર છે બોર છે તો આવો અનુભવ તમને કોઈ દી થયો ખરો ના અમને હજી સુધી સર એવો હાવ ઉભો થવા નથી દીધો કારણ કે એકાઉન્ટ સ્ટેટ ગણતરીના વિષયોમાં ચારથી પાંચ વાર રિવિઝન જે ચેપ્ટર પૂરું થાય એનું પણ રિવિઝન કરાવે પછી જે સહેલું પડે એવા મટીરિયલ્સ આપતા હતા એ મટીરિયલ્સ વાંચીને અમને બોર્ડનો ભાવ જ અમને એવું જ લાગતું કે હવે અમારે છે ને નિશાળ લેવલની શાળા લેવલની જ એક્ઝામ દેવા જવાની છે બોર્ડ લેવલનો ભાઈ નથી મારું નામ ગામી વૈશાલી બાબુભાઈ છે હું મારા ધોરણ દસમાં ધોરણ દસમાં મારે ચોસઠ ટકા હતા અને ધોરણ બારમાં મારે બ્યાસી પોઈન્ટ બાવન ટકા હતા આશરે અઢાર પોઈન્ટ બાવીસ ટકાનો બાવીસ ટકાનો વધારો થયો છે આનો શ્રેય તું આપે છે આનો શ્રેય મારા કોમર્સ વિભાગના સર અને તથા મારા માતા પિતાને હું આપું છું મારું નામ કાર્દિશા પ્રવીણભાઈ છે એટલે મારે દસમામાં પંચાવન ટકા હતા અને અત્યારે મારે ઓગણ ટકા આવ્યા છે એટલે આ એટલે આશરે ચોવીસ ટકા નો વધારો થયો હતો દસમા માં તારે ઓછા ટકા હતા તો બારમા માં પણ તારે ઓછા જ આવશે એવો ભય તને લાગતો એવો હતો પણ રવિરાજ સર પાસે બધો વયો ગયો ખૂબ સરસ આપણે જોયું વિદ્યાર્થીની બહેનોએ વાત કરી કે તેઓની અંદર વિશ્વાસ જગાડવાનું કાર્ય છે એ જ ફેકલ્ટી મેમ્બરે કરવાનું હોય છે ખરેખર દરેક વિદ્યાર્થી હોશિયાર જ હોય છે પરંતુ જે આ વિદ્યાર્થીનીઓને અને વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે રવિરાજ સરે તેઓને અંદરના હાવને દૂર કર્યો અને તેઓને આ માટે પ્રેરિત કર્યા કે બારમા ધોરણ કોમર્સની અંદર સારામાં સારું રિઝલ્ટ આવી શકાય ત્યારે ખરેખર આપણે પણ કબૂલવું પડે કે વિદ્યાર્થીઓમાં તો શક્તિ રહેલી જ છે પરંતુ એ શક્તિને બહાર કઈ રીતે ક્યારે કાઢવી એ કાઢવા માટેનો જે પ્રયાસ છે એ ફેકલ્ટી મેમ્બર કરે છે ત્યારે જ વિદ્યાર્થી સફળતાને પ્રાપ્ત કરે છે ભાઈ તારું નામ મારું નામ ચાવડા જયદી પરેશભાઈ છે ધોરણ દસમાં મારે બોતેર હતા જ્યારે ધોરણ બારમાં મારે પંચ્યાસી થયા છે આ બધો મારા રિઝલ્ટમાં તેર ટકાનો વધારો થયો જેનો બધો જ શ્રેય હું મારા માતા પિતાને કોમર્સ વિભાગના શિક્ષકોને આપું છું તો કોમર્સ શા માટે પસંદ કર્યું કોમર્સ એક તો કોમર્સમાં રસ હતો અને જ્યારે રિઝલ્ટ એડમિશન લેવા આવ્યો ત્યારે સરે પૂરો વિશ્વાસ આપ્યો હતો કે નાના રિઝલ્ટ તો નું જ આવશે એમ બરાબર તમને વિશ્વાસ હતો સરની વાત ઉપરથી પૂરો વિશ્વાસ બે ગયો હતો ઓકે ઓકે બરાબર હા આપનું નામ મારું નામ ગોહિલ રસરાજ છે ધોરણ દસની અંદર હું ફેલ હતો બરાબર બરાબર અને ગણિતની અંદર ઓછા ગણિતમાં જ ફેલ હતો એટલા માટે અમુક લોકો એમ કીધું કે ગણિતની અંદર ન આગળ જઈ શકે પણ મારે એમને બતાવું હતું કે ના ના હું ગણિતની અંદર આગળ જઈ શકું એટલા માટે મેં કોમર્સ વિશે પ્રયત્ન કીધું અને કોમર્સનું આગળ નામ આવ્યું તો બોટાદ જિલ્લામાં પ્રથમ નંબર વન દક્ષિણામૂર્તિ સ્કૂલ હતી બરાબર ત્યાંથી રવિરાજ સાહેબની અંદર મુલાકાત કરી રવિરાજ સાહેબે મારા પર જોઈને એમને તરત વિશ્વાસ આવી ગયો કે ના ના ભલે વિદ્યાર્થી દસમામાં ફેલ હતો પણ બારમામાં કંઈક આગળ લાવી શકશે જ્યારે આયા સાહેબે વિશ્વાસ એમને રાખ્યો કે ના ના તું આગળ રહી છે મને જો કે એટલો બધો વિશ્વાસ હતો જ નહીં કે બારમાં સિત્તેર ટકા ઉપર આવશે પણ સાહેબે એટલો વિશ્વાસ રાખ્યો મારા પર અને હું અહીંયા સાહેબે જે પ્રમાણે કીધું એ પ્રમાણે મહેનત કરી બધી રીતે સાહેબે પર્સનલી મને બધા કરતાં પર્સનલી મારા ઉપર થોડુંક વધારે ફોકસ કર્યું કે તને તું લાવી શકે છે મને જે એટલો બધો વિશ્વાસ નહોતો કે હું સિત્તેર ટકા ઉપર આવી શકશે પણ સાહેબને મારા ઉપર એટલો વિશ્વાસ હતો એના કારણે આજ જે કંઈ મારા પંચોતેર ટકા છે દસ બારમાની અંદર અને નાઇન્ટી થ્રી પોઈન્ટ ઇલેવન પીઆર છે એ જે બધો ફાળો સાહેબ રવિરાજ સાહેબ તરફથી જાય છે અને મારું કહેવું એવું છે કે જો તમારે કોમર્સ જ કરવું હોય ને તો દક્ષિણામૂર્તિની અંદર જ આવો કારણ કે આનું આનું વાતાવરણ ખાલી સ્કૂલ ખાલી ભણાવવા ખાતર ભણાવવા નથી પણ કંઈક પરિવહન રીતે આપણે રાખવામાં આવે છે અને પરિવારને એટલે તમે જોવો છો કે એક શિક્ષક વિદ્યાર્થી તરીકે નહીં પણ એક પિતા પુત્ર તરીકે સાહેબનો ભાવ હતો અને એ પ્રમાણે આપણે જેટલા ટકા લાવી એટલા ટકા લાવી શકીએ છીએ ખરેખર દર્શક મિત્રો આપણે જોયું કે વિદ્યાર્થીની બહેનો અને વિદ્યાર્થીઓએ આપણને દક્ષિણામૂર્તિ શાળાની જે પોઝિટિવ સાઈડ છે એ દર્શાવી ત્યારે શા માટે આ શાળાનું આટલું બધું માત્ર આટલા વર્ષના ટૂંકા ગાળામાં આટલું સારું રિઝલ્ટ આવે છે એ પણ આપણને જાણવા મળ્યું કે એના મૂળની અંદર જે ફેકલ્ટી મેમ્બર છે એણે વિદ્યાર્થીઓને વિદ્યાર્થી તરીકેની પણ એના એક વાલી બનીને એને ટ્રીટમેન્ટ આપી છે એને વાલી બનીને એને માર્ગદર્શન આપ્યું છે ત્યારે ખરેખર આપણે એ સર્વને ધન્યવાદ આપવા જોઈએ ત્યારે અહીંયા એક વિદ્યાર્થીના વાલી પણ ઉપસ્થિત છે આપણે એમને પૂછવું છે કે તમે શા માટે દક્ષિણામૂર્તિ વિદ્યાલય પસંદ કરી અને શા માટે તમે એની ઉપર કે પસંદગીનો કળશ ઠોળ્યો હા આપનું નામ મારું નામ દિલીપસિંહ ગોહિલ છે અને મારા વિદ્યાર્થી દસમામાં પરિણામ બે વિષયમાં નપાસ થયો એટલે હું હતાશ થઈ ગયો હતો પછી આ દક્ષિણા મૂર્તિમાં આવી રવિરાજ સાહેબને મળ્યો ત્યારે મને સાહેબે આશ્વાસન દીધું કે તમારે કાંઈ મૂંઝાવાની જરૂર નથી અને એમને એટલો પ્રયત્ન કર્યો અને મારા છોકરાને એટલું બધું વ્યવસ્થિત એને ધ્યાન દઈને જે ધ્યાન દોરવણી કરી એટલે એટલો બધો એને આત્મવિશ્વાસ આવ્યો અને પૂરેપૂરું સારામાં સારું આ બારમાં એને પંચોતેર ટકા એટલે ત્રાણું પર્સન્ટાઇજ લાવ્યો એટલે એ બદલ હું આ દક્ષિણા મૂર્તિ સ્કૂલને ફૂલ ખૂબ જ અભિનંદન આપું છું અને રવિરાજ સરને પણ કોમર્સ વિભાગમાં ખૂબ અભિનંદન આપું છું અને મારું તો એવું કહેવાનું થાય છે કે જે કંઈ વિદ્યાર્થીઓને ખરેખર જો કોમર્સમાં સારું પરિણામ લાવવું હોય તો દક્ષિણા મૂર્તિમાં જ મૂકવા પડે નહીં અહીંયાનું મેનેજમેન્ટ એટલું બધું છે કે વાલીને જે શિક્ષકોનું કે પોતાના છોકરા ઘોડે કરીએ અને જેવી એની સ્થિતિ હોય એ પ્રમાણે બહાર લાવે છે બસ હું ખૂબ આભાર માનું છું હવે આપણે મળીએ અન્ય વાલીને આપણે જોયું કે વિદ્યાર્થીઓ તો ઠીક પણ વાલી મિત્રો પણ કોમર્સ વિભાગના અહીંના જે શાસનથી એટલા પ્રભાવિત છે એ આપણે જોયું આપણે મળી અન્ય વાલીને આપનું નામ મારું નામ પરમાર મુકેશભાઈ પોગટભાઈ છે અને પ્રીતિ પરમારમાં પપ્પા છું જે મેં પ્રીતિને ધોરણ દસમાં માં પોઈન્ટ ટકા આવ્યા હતા અને ધોરણ બારમાં માં પોઈન્ટ ઓગણત્રીસ ટકા છે એટલે મેં અહીંયા સ્કૂલમાં મીકી મૂર્તિમાં જે મને ત્યારે એવું નહોતું લાગતું કે આનો પહેલો નંબર આવશે પણ રવિરાજ સરની અને રાજ્યમાં પ્રથમ નંબર આવ્યો છે જેને એકાઉન્ટના સોમાંથી સો માર્ગ લાવી છે જે દક્ષિણા મૂર્તિમાં ફર્સ્ટ ગણાય છે અને ગુજરાત રાજ્યમાં પણ પ્રથમ છે અને દક્ષિણામૂર્તિનો ટ્યુશન નહીં આ સ્કૂલમાં જ્યારે દક્ષિણા મૂર્તિમાં મેં કીધા એ ટ્યુશનની પ્રથા જ નથી અને મેં કોઈ જગ્યાએ ટ્યુશન કરાવ્યું નથી તોય મારે એકાઉન્ટમાંથી સોમાંથી સો લાવી છે એના માટે છોકરી અને રવિરાજ સર અને નિશાલનો સાહેબનો હૃદયનો પ્રોત્સાહનો ધન્ય માનું છું કે જે સાહેબે મહેનત કરી એની ઉપર અમારા છોકરા અને સાહેબો હંજા ખડા ઊભા બહુ સરસ દર્શક મિત્રો જોયું છે કે કોઈપણ વસ્તુને નથી કહેતા કે હીરાને પણ હીરો બનતા પહેલાં ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે ત્યારે આટલા વર્ષના સઘન મહેનત બાદ દક્ષિણામૂર્તિના કોમર્સ વિભાગે જે કાઠું કાઢ્યું છે તેની ખરેખર એણે રહેલા મૂળમાં રવિરાજભાઈની મહેનત જ દર્શાવી રહી છે ત્યારે દક્ષિણામૂર્તિના આ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને મળીએ અન્ય એક વાલીને હાઉન્ટ મારું નામ માલવણીયા નીતિનભાઈ છે મારી બેબી ઉન્નતિ જે બાર કોમર્સ બાર કોમર્સમાં હતી એને અઠ્ઠાણું પોઈન્ટ સાડત્રીસ પરસેન્ટાજ આવ્યા છે જ્યારે મેં અહીંયા એડમિશન લેવા આવ્યો ત્યારે રવિરાજભાઈ વાળ સાથે વાત કરી રવિરાજભાઈએ એવું કીધું કે અત્યારે એને સિત્તેર ટકા છે દસમામાં તો પંદર ટકાની ગેરંટી હું આપું છું પંદર ટકા મારા તરફથી તમને મળશે બોર્ડમાં અને સતત મહેનત રવિરાજભાઈની સતત મહેનત અને જ્યારે પણ વાલી મિટિંગ હોય ત્યારે મને એક પ્રશ્ન પૂછે કે ક્યાં અસંતોષ છે તમને અસંતોષ હોય ત્યાં કયો અને આખો શાળા પરિવાર રવિરાજભાઈ હોય કે મેડમ હોય બધાને મારી દીકરી જેમ અને એમને કીધું હતું કે હવેથી આ મારી દીકરી અને સ્કૂલ ટાઈમથી એક કલાક વહેલાં બોલાવતા સવારે જે સ્કૂલનો ટાઈમ છે એથી એક કલાક વહેલાં એ રીતે મહેનત કરી છે અને ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આપણે જોવાયું કે વિદ્યાર્થીની બહેનો અને વિદ્યાર્થી ભાઈઓ દ્વારા તેમજ વાલી મિત્રો દ્વારા આપણને દક્ષિણા મૂર્તિની કાર્યવાહી વિશે સમગ્ર પ્રણાલી વિશે માહિતીગાર કરવામાં આવ્યા ત્યારે હવે આપણે મળીશું કોમર્સ વિભાગના અહીંના જે સંચાલનકર્તા છે તે રવિરાજભાઈને હા દર્શક મિત્રો આપે નિહાળ્યું કે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીની બહેનો અને વાલીઓ દ્વારા દક્ષિણા મૂર્તિના કોમર્સ વિભાગના જે ભરપેટ વખાણ કરવામાં આવે છે તે ખરેખર આ બોર્ડ જોતાં આપણને સત્ય લાગી રહ્યું છે કે છેલ્લા આઠ વર્ષથી એકની એક જ વ્યક્તિ દ્વારા આટલું ઉત્તમ માર્ગદર્શન આપી જે દસમાની અંદર ચડાવ પાસ હોય છે તેવા વિદ્યાર્થીઓની ઉપર ખરેખર તો વાલીઓને પણ વિશ્વાસ નથી હોતો ત્યારે એવા વાલી ઉપર આ કોમર્સ વિભાગના શ્રી રવિરાજભાઈ દ્વારા વિશ્વાસ રાખી તેને પુશઅપ કરવાનો જે પ્રયાસ કરી અને બાર કોમર્સમાં સફળતા અપાવી ત્યારે ખરેખર આ અંગે આપણે મળીએ શ્રી રવિરાજભાઈને હા સંસ્થામાંથી છેલ્લા હું છ વર્ષથી કાર્યરત છું બરાબર છે અને કોમર્સ વિભાગ સંપૂર્ણ હું હેન્ડલ કરું છું મારો હેતુ એક જ છે કે વિદ્યાર્થી અહીંયા જે વિશ્વાસે મારી પાસે આવે છે એ વિશ્વાસનો સોયા સો ટકા સિદ્ધ થાય એ માટે અમારી ટીમ આખી બરાબર કોમર્સ વિભાગની આખી શિક્ષકોની ટીમ છે એમાં હું પોતે પણ આવી જાઉં બરાબર અથાક પ્રયત્ન કરી છે અને વિદ્યાર્થીને હું મારા બાળકની જેમ રાખું છું પહેલી વાત તો બરાબર અને દરેક વિદ્યાર્થીનું પરિણામ સુધરે એ માટે અમે વ્યક્તિગત એનું ધ્યાન રાખતા હોય છે અને જનરલી સર વાલીઓની અંદર એવું હોય છે કે કે ધોરણમાં જો એમ પરિણામ પ્રાપ્ત કરે તો તેઓ પોતાના બાળકને સાયન્સ વિભાગમાં જ પ્રવેશ કરાવો એવી પણ આગ્રહ રાખતા હોય છે છતાં અમુક વાલીઓ જે કોમર્સમાં પ્રવેશ કરાવે છે તો શું એમને ખ્યાલ નથી હોતો કે કોમર્સ વિભાગમાં પણ એટલા બધા ચાન્સ હોય છે ખરા ના સાચી વાત છે એક દ્રષ્ટિએ વિચારો તો સારા પર્સન્ટેજ આવ્યો હોય તો સાયન્સમાં જેટલા સ્કોપ છે મારું એવું માનવું છે કે વિદ્યાર્થી પાસે દરેક પાસે ઘણી બધી શક્તિઓ છે એને ઉજાગર કરવામાં આવે તો દરેક ક્ષેત્ર એની માટે બેસ્ટ જ છે બરાબર છે મારી અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં લગભગ પાંચ વિદ્યાર્થી અત્યારે સીએમાં અત્યારે એડમિશન લીધેલા છે અને સીએની પ્રિપરેશન કરી રહ્યા છે આ સુધી પહેલાં બોટાદની અંદર કોઈ વિદ્યાર્થી જતું નહીં આ છેલ્લા પાંચ વર્ષથી છ સાત વિદ્યાર્થીઓ અત્યારે ગયેલા છે સીએમાં વર્ષ ઓગણીસના ના રિઝલ્ટની વાત કરું તો ઓલ ઓવર નું પરિણામ બોટાદ જિલ્લાની અંદર એક અનોખી સિદ્ધિ ઉપલબ્ધિ હાથ મેળવેલ છે અમે કે ધોરણ દસની ની અંદર અમારી પાસે આ બેન્ચની અંદર

વિદ્યાર્થીની મહેનત અને ખાસ કરીને અમે અમારી એક શિક્ષણ પદ્ધતિ છે અન્ય સંસ્થાઓ કરતાં સાવ અલગ છે વિદ્યાર્થીને શિક્ષણ કેમ વધુ સરળ બને છે એ માટે અમે સતત કાર્યરત હોઈએ છીએ ડેલી અમે અમે પોતે પણ અપડેટ રહી છીએ સાહેબજી બરાબર છે અને એનું જ આ અમારું રિઝલ્ટ છે પ્લસ અમારે ડીએમવીના નવ રેકોર્ડ છે આ વર્ષે એક તો અમારું રિઝલ્ટ છે સો સો ટકા ટ્યુશન વગરનું છે દરેક વિદ્યાર્થી છે એનું દસમા કરતાં બારમા ધોરણની અંદર પરિણામ પ્લસ થઈને આવ્યું છે એક નોંધનીય છે બરાબર છે પ્લસ એ ટુ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા અમારી પાસે પંદર છે બરાબર છે એકાઉન્ટ વિષયની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાં અમારા બે વિદ્યાર્થી સોમાંથી સો લાવ્યા છે ગૌરવ લેવાય કે ટ્યુશન વગર સોમાંથી સો માર્ક લાવ્યા છે અમે પ્લસ આંકડા શાસ્ત્ર વિષયની અંદર અઠ્ઠાણું છે અમે રાજ્યમાં તૃતીય નંબરે છીએ પ્લસ ઇકોનોમિક્સની અંદર રીતે અમે તૃતીય નંબરે છે રાજ્યમાં એમાં એ અઠ્ઠાણું માર્ક છે બરાબર છે વાણિજ્ય વ્યવસ્થા હું પોતે લઉં છું એમાં રીતે અઠ્ઠાણું માર્ક છે બરાબર આ જુદી છેલ્લા છ વર્ષથી સૌથી હાઈએસ્ટ માર્ક બરાબર છે ડીએમ વિના જ હોય હું જે સબ્જેક્ટ ભણાવું છું એમાં બરાબર એસપીની અંદર એ અમારા પંચાણું છે બોટાદ લેવલે અમે પ્રથમ છીએ એમાં રીતે અને અંતમાં હું એટલું કહીશ કે અમે નહીં અમારું પરિણામ બોલે છે સો ટકા એટલું હું કહીશ કે જે નવા પ્રવાસ પ્રવેશ ત્યાં મેળવવા માગે છે એવા વાલીને કે એકસો ને દસ ટકા હું કહું છું કે તમારું બાળકનું રિઝલ્ટ લાવવાની જવાબદારી અમારી છે અમારી આખી કોમર્સ વિભાગની ટીમની છે તમે મૂકશો અમે તમારો ક્યારેય વિશ્વાસ નહીં તોડી કારણ કે ભૂતકાળમાં અમે કોઈનો વિશ્વાસ તોડ્યો નથી સાહેબ સામાન્ય રીતે આ એક માન્યતા સમાજની અંદર પ્રવર્તતી હોય છે કે ખાનગી શાળાઓ ગમે તેને ગમે ત્યારે એડમિશન આપી દે છે કારણ કે તેઓને રિઝલ્ટ સાથે મતલબ બહુ તો નથી માત્ર ને માત્ર તેઓની ફી સાથે મતલબ હોય છે તો આ અંગે તમારું શું કહેવું છે સાહેબ સાહેબ પહેલી વાત તો નીતિમત્તા હોય ને તો મારું માનવું એવું છે નીતિમત્તા પહેલી વાત આ વ્યવસાય એટલો પવિત્ર છે એટલો શુદ્ધ છે બરાબર છે કે આમાં ધંધો પહેલી વાત તો ન આવે પહેલી વાત બરાબર છે નીતિથી તમે ચાલશો તો જ આ તમારી સંસ્થા અને તમારું રિઝલ્ટ આવશે બાકી નહીં આવે બરાબર છે એની માટે અમારી આખી ટીમ બરાબર છે અમારી મેનેજમેન્ટની ટીમ જે અમારા વિનુભાઈ છે એનું ખાસ કરીને ટ્રસ્ટીની થોડી વાત કરું તો એમણે મને એક જ વસ્તુ કીધું છે તમે જે કંઈ કાર્ય કરો ને એમાં વફાદારી વિશ્વાસ અને પ્રમાણિકતાથી કાર્ય કરજો સો ટકા સફળતા મળશે બરાબર છે અને અમે એ જ મુજબ આખું કાર્યરત છીએ હાલમાં બરાબર છે અને અમારી આખી ટીમ પણ એ જ રીતે કાર્ય કરી રહી છે આગામી વર્ષોમાં જે કોઈ વિદ્યાર્થી કોમર્સમાં એડમિશન તો એ વિદ્યાર્થી અને એના વાલીને માટે આપનો શો સંદેશ છે તમારા બાળકને એક તો એટલો વિશ્વાસ રાખો પહેલી વાત તો દરેક બાળક પાસે અસંખ્ય શક્તિઓ છે અપાર શક્તિઓ છે એની ઉપર વિશ્વાસ રાખો એને પ્લેટફોર્મ પૂરું પાડો અને એક ખાસ તમે એડમિશન લેવા જાઓ છો ત્યારે કોઈપણ સંસ્થાના છેલ્લા પાંચ વર્ષના રિઝલ્ટ જુઓ ન્યાની ફેકલ્ટી જો ન્યાનું શૈક્ષણિક વાતાવરણ છે કે નહીં બરાબર છે ન્યાનું મેનેજમેન્ટ કેવું છે એ બધું જગતનું છે પછી તમારા બાળકનું એડમિશન લ્યો કપડાં લેતી વખતે કેટલી કાળજી રાખો છો દસ જગ્યાએ જાઓ છો આ નહીં યાલ આ નહીં યાલ એટલે આ તો બાળકનું ફ્યુચરની વાત છે થોડી કાળજી લ્યો ને યાર કેમ આમ આવું કરો છો ખૂબ સરસ દર્શક મિત્રો આપણને રવિરાજભાઈએ વાત કરી ત્યારે ખરેખર એક વાત એક વિચારવા જેવી છે એમનો એક શબ્દ ખરેખર આપણને ખાસ યાદ રાખવા જેવો છે કે જો માણસ પોતાના કપડાંની પસંદગીમાં પણ ચીવટતા દાખવતો હોય તો આ તો પોતાના બાળકનું ભવિષ્ય છે એમાં એને ચીવટતા જરૂર દાખવવી જોઈએ સમગ્ર આપ જોઈ શકો છો કે કોમર્સ વિભાગની નો નોંધ જોઈએ તો કોઈપણ શાળામાં બોર્ડની પરીક્ષામાં કુલ વિદ્યાર્થીના પાંચ ટકાથી આઠ ટકા જ વિદ્યાર્થીઓ નેવ રેન્ક મેળવતા હોય છે જ્યારે દક્ષિણા મોટી શાળાના કોમર્સ વિભાગની આ ટકાવારી ત્રીસ ટકાથી પિસ્તાળીસ ટકા સુધીની છે ખરેખર પ્રશંસાને પાત્ર છે અને આ ટકાવારી દર વર્ષે જળવાયેલી રહે છે એ માટે ખરેખર સમગ્ર ફેકલ્ટીના દરેક સભ્યોનો અને રવિરાજભાઈનો આપણે આભાર માનવો જોઈએ આપે જોયું વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ પણ આ અંગે આપણને વિસ્તૃત જાણકારી આપી ત્યારે દક્ષિણામૂર્તિ વિદ્યાલયના કોમર્સ વિભાગની આ સિદ્ધિને આપણે પણ બિરદાવીએ અને તેઓને ધન્યવાદ આપીએ કેમેરામેન પરેશ શેખ સાથે કિશન મહેતા ડેલી ન્યૂઝ બોટાદ